વૃક્ષ કી હોય ખરું હો ભાઈ, આલો તો બડો ફટાફટ એ એ પેલું લાકડો એડો ને તાંબોલો એડો ને ફડકો છે તો રહી જાય, બેકાડી જય સોમનાથ કરી દે. ધ્યાન રખાય, ખબર નથી કે ઝીંકા છે. શ્રાવણ મહિનો સ્ટાર્ટ થતાની સાથે જ અમારા ઘરની અંદર આદુઇલસી લહણવારી ચા બધી બંધ થઈ ગઈ. મતલબ કે શ્રાવણ માસ ચાલુ થતાની સાથે જ અમારા ઘરની અંદર ડુંગળી ઉપર બેન્ડ લાગી જાય. પરેશભાઈ, તમે કમેન્ટ નો રિપ્લે નથી આપતા, જવાબ નથી આપતા, અમે થોડાક દિવસ થી ઇગ્નોર કરો. સિંગ ખાતી ને સોર ના પેટ ની હાસુભાઈ, હાસુભાઈ તેઓ સિંગ ખાઈ ગઈ ને તે ખાધી કે નહીં હાસુભાઈ? અમીરી દેખો મેરી માં કે અમીરી દેખો? હા, તમને અટલ લગી તીખું નું લાગે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો? મજામાં જશે. પેલો બધા જય દ્વારકાધીશ, જય મા મગર, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જ મારે અને મારી વાઇફ મિસિસ ભારતી સોલંકીના અમારે બંનેને જવાનું છે. મહાદેવની આરાધના કરવા માટે થઈને જવાનું છે, મહાદેવને રીઝવવા માટે થઈને જવાનું છે. તો રેડી છે કે મેડમ? જય દ્વારકાધીશ, જય મા મોગલ. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. તો અમારે જવાનું છે શંકર મંદિરે. અચ્છા, થઈ જશે રેડી? વાહ ભાઈ વાહ. માં જય દ્વારકાધીશ, જય માં મોગલ. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. બધા ને જા જાથી જય શ્રી કૃષ્ણ. સવાર સવાર ના ને શ્રાવણ માસ ચાલુ થઈ ગયો અને મેહુલ્યો પણ ઝીણો ઝીણો રહે, કઈ કામ નથી કરવા દેતા. મોસ્તી ઘેર બેહીએ ને શ્રાવણ મહિનો રહી ને ઉજવણી કરીએ શ્રાવણ મહિના ની. જય બોલ્યા. શ્રાવણ મહિનો સ્ટાર્ટ થતાની સાથે જ અમારા ઘરની અંદર આદુઇલસી લહણવારી ચા બધી બંધ થઈ ગઈ. મતલબ કે શ્રાવણ માસ ચાલુ થતાની સાથે જ અમારા ઘરની અંદર ડુંગળી ઉપર બેન્ડ લાગી જશે, લસણ ઉપર બેન્ડ લાગી જશે. આખો મહિના ડુંગળી લસણ એવું કઈ ખાવાનું થતું નથી, કારણ કે બધી તાનસી ખોરાક કહેવાય ને બધું ખાવાથી આપણો મગજ થોડોક હાઈ લેવલ નો હોય છે. એટલે શ્રાવણ માસ ની અંદર આપણે બધી બંધ, બરાબર ને? બે એક મહિનો દિવસ કઈ ઘરમાં કઈ થવું ન જોઈએ. રેડી? હાલો, તો જશું મહાદેવ ને રીઝવવા માટે. જય 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 સોમનાથ. મહાદેવના દર્શન કરી લીધા છે, પૂજા કરી લીધી છે અને હવે જઈએ છે ઘરે અને મળીએ ઘરે જઈને. પહોંચી ગયા છે ઘરે અને મહાદેવના દર્શન કરતાની સાથે જ અત્યારે ઝીણો ઝીણો ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો. આ હા હા હા, રોટલા કરવા માંડી ગઈ છે, ભૂખ લાગી, કારણ કે છે ને ભાઈ આખો દિવસ ટાઈમ નથી મળતો. તમે લોકો કહેતા હશે કે પરેશભાઈ તમે કમેન્ટ નો રિપ્લે નથી આપતા, જવાબ નથી આપતા, અમે થોડાક દિવસ થી ઇગ્નોર કરો છો. નહીં ભાઈ, એવું કઈ નથી, હું બધાની કમેન્ટ વાંચું છું. હમણાં હું થોડાક દિવસ પહેલા સાળંગપુર આવ્યો હતો તો બધા લોકો કમેન્ટ કરી હતી કે પરેશભાઈ તમે કીધું નહીં, અમારું ગામ એટલા કિલોમીટર થાય ને અમે બોટાસથી છે ને અમે એટલા કિલોમીટરથી છે. ભાઈ, બધાની કમેન્ટ હું વાંચું છું, પણ અત્યારે થોડુંક બેંકનું પ્રેશર વધારે છે. FD કરાવો, એકાઉન્ટ ઓપન કરાવો, મતલબ કે લોનનું કરાવો, ઘણું ખણું પ્રેશર હોય છે. અને મેં આગળ તમને કીધું મારા પપ્પા નથી હવે, એટલે ટૂંકમાં ઘરનું પણ જવાબદારી હોય બધી, મતલબ કે એટલું ભાઈ કામ વધી ગયું છે ને, કામનું પ્રેશર આવી ગયું છે ને કે હું રાતના 1 વાગે ક્યારેક 2 થઈ જાય, ખબર નહીં ક્યારે કેટલા થઈ જાય. તો એની ટૂંકમાં એડિટિંગ કરું, વિડીયોનું એડિટિંગ ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં આ બધું પ્લેટફોર્મ હકાવવા ને બહુ અઘરું પડે. પછી મારે ઓનલાઈનનું કામ છે, મારે વર્મી કમ્પોઝનું કામ છે, બધું તમે યાર હું મેનેજ કરું ને કે આ શું કહેવાય કે ભાઈ અઘરું પડી જાય મારા માટે, પણ જેમ તેમ કરીને કરું છું. બસ ટૂંક સમયની અંદર તમારા બધા લોકોનો કમેન્ટનો પણ રિપ્લે આપવા માંડી જઈશું, બરાબર ને ભરતી? ખરેખર આવું સપોર્ટ દેવો કોઈ અંદર થી મજા આવે. તમે લોકો કમેન્ટ કરો ને પરોના પોલા છૂટે તમારી કમેન્ટ વાંચી ને ખરેખર દિલ થી કહું છું. હાલ તો તું છે ને જમવાનું વહેલું બનાવ, ભૂખ લાગી છે જોરદાર. હા વાહ ભાઈ વાહ, મોડી ગોતો આવી ગોતો. તો જો અહીંયા છે ને બધા લોકો નાસ્તો કરે છે. કામ ખાય છે મારો દીકરો? ના, આ છે મારા ભાઈની છોકરી છે. કામ ખાય છે? તું છે ને હમણાં ઓફિસે થી આવ્યો, તું છે ને હળવો હળવો નાસ્તો લેતો એવો, સિંગ લેતો એવો 1/2 કિલો ઉપર. તો બધા લોકો સિંગ ખાય, મજા આવે હે? હા, તને મજા આવે હે? આ મારા બેન તો જો, આહા હા. કામ ખા બેન, કામ કામ માં દીકરો?
મમકા ઢોરાઈ જાય, જો જો ઢોરી જો ઢોરી ઢોરી ને. વરસાદ ચાલુ થઈ ગયો, કેટલા દિવસ થી છે ને માંડવી આપણે હાથથી નેદી, પણ ટૂંકમાં હાથી હજી છે ને માંડવી માયલું નથી. આજે વાવી ને એક મહિનો દિવસની ઉપર થઈ ગયા, પણ હજી લગી ટૂંકમાં છે ને હાથી હાલવા દીધું નથી. અને હું અત્યારે આવી ગયો છું મારા વર્મી કમ્પોઝના ફાર્મની અંદર જોવા માટે. હવે આપણે જોયું નારેડી કાઢ નાખી ને, અહીં નારેડી મેં રાખી છે રોપા અહીં કમ્પ્લીટલી. આ 8-10 નારેડી 15 નારેડી છે અત્યારે અહીંયા, આ આપણે અહીંયા વાવવાની છે. પણ આ વખતે છે ને કંઈક પાકા પાયે કરી કમ્પ્લીટ કરીને પછી વાવવાની છે, બાકી ક્યાં લગી વાવવાની છે નહીં ભાઈ. કારણ કે નાખીએ ને કાઢી જાય તો એનું કંઈ મિનિંગ નહીં યાર. તો હવે વિચારીએ કંઈક જોઈએ આ વખતે, કંઈક કાંટાળો તાર લેતા હું હતો તો ફરતા કાંટાની વાયર. કારણ કે તમે લોકોએ કમેન્ટ એટલી કરી છે ને કે પરેશભાઈ ટૂંકમાં માથાના જે ઓલા વાણંદને અહીંયા વાળવો એ નાખો, અમુક કે તાર બાંધો. હવે હું કન્ફ્યુઝ થઈ ગયો છું કે આમાંથી હું કરું, તો જો હું કંઈક વિચાર કરું, બે ચાર લોકોને પૂછું કે તમે શું કર્યું છે અને એનું રિઝલ્ટ કેવું મળે છે, એવું કંઈક કરીએ આગળ. હા દીકરા, અત્યારે તો આવેલી છોકરીઓ છે ને ઓલું ટમેટું ટમેટું ચાલુ કરી દીધું ને, તો જે રમે ને પછી કે મને બાપજી બાપજી હા હકા વાહ 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 વાહ, કેટલા છોકરા ખુશ થઈ જાય. સિંગ ખાધી ને સોર ના પેટ ની હાસુભાઈ હાસુભાઈ નું તેવો સિંગ ખાઈ ગઈ ને, તે ખાધી કે નહીં હાસુભાઈ. ખાધી ને અમે વાંધો નહીં, પણ સ્વીકારી લેવાનું કે અમે ખાધી. એક ખાસ બોલે એક દાણો ખાધો. ત્યાં ઓલો શું કેવી મીંદડીઓ દૂધ મૂકીને જેવી તી બોટાવી ને મૂકે ખરા. ના એ જો મારા મમ્મી પણ જો, વાહ 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 વાહ, અમીરી દેખો મેરી માં કે અમીરી દેખો. હા તમને અટલ લગી તીખું નું લાગતું, આ સિંગ એવી રીતે તીખું લાગ્યું. હાલ તો હવે મારે છે ને ઓલી બધું જવું છે, ટૂંકમાં ઓલી મોટર છે ને ભરાઈ ગઈ, મોટર ભરાઈ નહીં ટાંકો ભરાઈ ગયો, તો મોટર બંધ કરવા જ આવી ભલામણા. મોટર બંધ કરવા તો આવી ગયા પટાણ, જોવામાં ખડ કેવડું કેવડું છે, ગોઠણ ગોઠણ લગી ખડ છે, આમાં કઈ દેખાતું નથી. આમાં ભાઈ રિક્ષકી હોય ખરું હો ભાઈ, હાલો તો બધા ફટાફટ બંધ થઈ ગયા, બંધ થઈ ગયા. જોયું ને આવું હોય એટલે સાવધાન રહેવું, સતર્ક રહેવું, બાકી જય સોમનાથ થતા વાર ન લાગે. એ હું તને શું કહું, આંગળીલું મોટર બંધ કરવા જ્યો ને, પેલું લાકડું એડ્યો ને તાંબોલો એડ્યો ને ભડકો છે તો રહી જાય, કાઢી જય સોમનાથ કર દે. ઓહો હો 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 કાવ્યા, તારી મમ્મી જોયું ખબર નથી પડતી, જણ નો ખાય ને ઝીંકા છે કઈ. તો કોણ ઝીંકો છે, તું ઝીંકી છે. આ વાતમાં ભંગ કર દીધી શીખ ખાઈ ને. હાલો જાઓ તો પાણી ભરતા હો, પાણી મંગાવો મારા માટે. શરદી થઈ ગઈ લાગે ધંધો. પલરણી હજી તો ભાઈ, તમે લોકો યાર જરાક કમેન્ટ કરીને કેજો કે હમણાંથી તમારા ગામની અંદર વરસાદ છે કે ને, અમારું તો ચાલુ જ છે ભાઈ. આમ હું બાકા જીત બોલે બાપા, આ છોકરી છે ને સંસ્કારી છે ને ડાય છોકરી છે, પાણી ભરદી પપ્પા ને. વાહ વાહ વાહ, જ્યારથી મચ્છરદાની નાખી છે ને ત્યારથી ભાઈ નીંદર આવે છે આરામથી, બહુ મજા આવે છે. ને હવે છે ને આપણે સમય થઈ ગયો છે આપણે ગુડ નાઇટ કહેવાનું, તો બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મા મગર, રાધે રાધે. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. ક્યાં લગે તો વિડીયો લાઇક ચેનલ સબસ્ક્રાઇબ કરીને બાજુ બેલ આઇકન ઓન કરી દો. બાય બાય.